पत्रकार गुजरात ताजा ने खूब चिंताजनक समाचार गुजरात मा बंद नु एलान नवा वायरस से मचाव्यो कहर सरकार नु अलर्ट अने चिंता मा थयो वधारो तेमज पीएम नरेंद्र मोदी ने लईने मोटा समाचार जाणता पहला तमे जो चैनल मा नवा हो तो खास मित्रो अपनी चैनल ने फटाफट सब्सक्राइब कर लेजो कारण के रोजना ताजा ने उपयोगी शैक्षणिक अन्य समाचारो आखो दिवस ना समयसर अमे तमने पहोंचाड़ता रहीशुं वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने झड़पथी मोकली आपजो। देशना वडाप्रधाननी मोटी भेट पीएम मोदी 12 मार्चे कर्नाटकनी मुलाकात लेशे। आ दरमियान तेओ लगभग 1600 करोड़ रूपियाना प्रोजेक्टनुं उद्घाटन अने शिलान्यास करशे। वडाप्रधान बेंगलुरु मैसूर एक्सप्रेस वे राष्ट्रने समर्पित करशे। आ प्रोजेक्टमां नेशनल हाईवे 275ना बेंगलुरु निडाघट्टा मैसूर सेक्शनने 6 लेनिंग पर सामेल छे। आ 118 किलोमीटर लांबा प्रोजेक्टने लगभग 8,480 करोड़ रूपियाना कुल खर्ची विकसाववामां आव्यो छे। હવે નવા વાયરસથી મૃત્યુનો સિલસિલો શરૂ। કોરોના બાદ હવે H3N2 વાયરસ ઇન્ફ્લુએન્ઝાને પગપેસારો શરૂ કરી દીધો છે। આ વાયરસથી દેશમાં પહેલું મોત થઈ ચૂક્યું છે। સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કર્ણાટકના હાસનમાં 1 વ્યક્તિનું મોત આ વાયરસથી થયું છે। જોકે હજુ દર્દી અંગે વધુ માહિતી આપવામાં આવી નથી। નવા વાયરસના પ્રકોપે આખા દેશમાં ચિંતા વધારી દીધી છે। બાળકોથી લઈને વૃદ્ધો ઝડપથી આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે। એટલું જ નહીં મિત્રો, ભારતમાં હવે નવા વાયરસનો કહેર। ઇન્ફ્લુએન્ઝા વાયરસ H3N2 એ ભારતમાં પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે। આ વાયરસને કારણે ભારતમાં હવે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે। હરિયાણા અને કર્ણાટકના વાયરસથી 1-1 દર્દીના મોત થયા છે। કર્ણાટકના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે 82 વર્ષીય હાસને 24 ફેબ્રુઆરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। નવા વાયરસથી થયા મોત અને સરકાર થઈ એલર્ટ। H3N2 વાયરસને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થતાં સરકાર એલર્ટ થઈ ગઈ છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઇન્ફ્લુએન્ઝા વાયરસના વધતા જતા કેસ અંગે સમીક્ષા બેઠક યોજી હતી। આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધી 6 લોકોના મોતનો દાવો થઈ રહ્યો છે, જોકે હાલમાં 2 મૃત્યુની પુષ્ટિ થઈ છે। મંત્રાલયે જણાવ્યું કે આના પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે, સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। સૌથી મહત્વના સમાચાર અને ગુજરાતમાં આજે બંધનું એલાન। મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઈને આજે અંબાજી મંદિરનું બંધનું એલાન કરવામાં આવ્યું છે। અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। આજે અંબાજીમાં તમામ વેપારીઓ ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખશે, તેમજ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા માટે બંધ પાડી વિરોધ નોંધાવશે। મહત્વનું છે મિત્રો કે અંબાજી મંદિરમાં છેલ્લા 1 અઠવાડિયાથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે, જેના વિરોધ થઈ રહ્યો છે।